કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ એલએનટી હજીરા ખાતે આવી રહ્યા છે ત્યારે કુલ એકાવન જેટલી કે ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરશે વજુ હોવિસ્ટર ટોપ જેવી વધુ નવ ગન આવનાર વર્ષમાં તૈયાર કરીને રાષ્ટ્રને અર્પણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જેના ભાગરૂપે તારીખ જાન્યુઆરી રોજ હજીરા ખાતે પ્રથમ વખત કોઈ પ્રાઇવેટ આર્મ સિસ્ટમ કોમ્પ્લેક્ષ નું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન વડાપ્રધાન મોદી ના હસ્તે કરવામાં આવ્યું હતું આજે ગુરુવાર તારીખ સોળ જાન્યુઆરી ના રોજ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ એલ એન્ટી ખાતે આવી રહ્યા છે ત્યારે કુલ એકાવન જેટલી કે હોટ હોસ્ટ ગન ટેન્કને રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે એલ એન સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વર્ષ બે માં કુલ દસ ગન બનાવવા માટે કરાર થયા હતા જેમાંથી કુલ દસ જેટલી તથા જોધપુર માં પરીક્ષણ થયા બાદ આર્મીને અર્પણ કરવામાં આવી છે કરાર પ્રમાણે વધુ નેવ ગન બનાવવાની તૈયારી વર્ષ બે થી શરૂ કરાયું હતું જે સપ્ટેમ્બર બે સુધીમાં ઓગણીસ તૈયાર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો રાજનાથ સિંહ ના હસ્તે એલ એન્ટી રાષ્ટ્ર રાષ્ટ્રને અર્પણ કરશે ઉલ્લેખનીય છે કે આ ગન બનાવવા માટે દક્ષિણ કોરિયા સાથે થયેલા કરાર આધારિત તેમાં એલ એન્ટ સહયોગ કરી રહી છે કેમેરામેન સાબીર સૈયદ સાથે બીજલ પટેલ દિવ્યાંગ સુરત